हेलो दोस्तों, एडुक टेक्नो चैनल में आपनो स्वागत छे। आजे आपने शीखीशु धोरण 6 विषय विज्ञान पाठ 9 सजीवो अने तेमनी आसपास। आ पाठनी एक एमसीक्यू ना 20 प्रश्नों नी क्विज अहीं शीखीशु। आ क्विज ना प्रश्ननो जवाब विचारवा माटे तमने 5 सेकंड आपवामां आवशे। विद्यार्थी मित्रों, तमारे कमेंट में जरूर थी जणाववानुं छे के आ 20 प्रश्नों माथी तमने केटला प्रश्न आवडता हता અને પછી આ 20 પ્રશ્નો યાદ રાખવાના છે। આ ક્વિઝ તમામ વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી બની રહેશે। તો ચાલો શીખીએ સજીવો અને તેમની આસપાસ 20 એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ। પ્રશ્ન નંબર 1, પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? તેના માટે 4 ઓપ્શન છે। 1 ઓક, પાઇન અને દેવદાર, 2 પીપળો, ખજૂરી અને બાવળ, 3 નાળિયેરી, બાવળ અને સીસમ, 4 તાડ, લીમડો અને ખાખરો। તેના જવાબ માટે તમને અહીં 5 સેકન્ડ આપવામાં આવે છે। જલ્દીથી વિચારીને તમે જવાબ કહી શકશો। તેનો જવાબ છે 1 ઓક, પાઇન અને દેવદાર પર્વતો પર ઉગે છે। પ્રશ્ન નંબર 2, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? 1 સીસમ, 2 નીલગિરી, 3 નાળિયેરી અને 4 ખજૂરી। તેના જવાબ માટે પણ 5 સેકન્ડ છે, તમે જવાબ વિચારી શકો છો। 3 નાળિયેરી વધુ જોવા મળે છે। સવાલ નંબર 3, કોને રણનું વાહન કહેવામાં આવે છે? તેના માટે 4 ઓપ્શન છે। 1 યાક, 2 ઊંટ, 3 હાથી અને 4 કાંગારૂ। તેના માટે 5 સેકન્ડ છે, વિચારીને તમે જવાબ કોમેન્ટમાં લખી શકો છો। જવાબ થશે 2, ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે। સવાલ નંબર 4, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। 1 દેડકો, 2 ગોકળગાય, 3 કરચલો અને 4 બગલો। તેના માટે 5 સેકન્ડ છે, તેનો જવાબ થશે 3, કરચલો એ દરિયાઈ પ્રાણી છે। સવાલ નંબર 5, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? 1 ઓક્ટોપસ, 2 માછલી, 3 વહેલ અને 4 ગોકળગાય। તેનો જવાબ થશે 4, ગોકળગાય તે દરિયાઈ પ્રાણી નથી। સવાલ નંબર 6, કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? 1 દેડકો, 2 માછલી, 3 ઓક્ટોપસ અને 4 જેલીફિશ। તેનો જવાબ થશે જે તમે 5 સેકન્ડમાં વિચારી શકો છો। 1 દેડકો, તે જમીન પર તેમજ પાણી પર રહી શકે છે। સવાલ નંબર 7, નીચેના પૈકી નિવાસ સ્થાનનો જૈવ ઘટક કયો છે? 1 પાણી, 2 ખડક, 3 તાપમાન અને 4 વનસ્પતિ। તેના માટે સાચો જવાબ થશે 4, વનસ્પતિ જૈવ ઘટક છે। સવાલ નંબર 8, નીચેના પૈકી નિવાસ સ્થાનનો અજૈવ ઘટક કયો છે? 1 વનસ્પતિ, 2 પ્રાણીઓ, 3 સૂક્ષ્મજીવ અને 4 સૂર્યપ્રકાશ। વિચારવા માટે 5 સેકન્ડનો સમય છે। સાચો જવાબ થશે 4, સૂર્યપ્રકાશ એ નિવાસસ્થાનનો અજૈવ ઘટક છે। સવાલ નંબર 9, ઊંટના રણપ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો નીચે આપેલા છે, આમાંથી કયો અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? 1 ઊંટ બહુ જ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે, 2 તેને પરસેવો વળતો નથી, 3 તેનો મળ સૂકો હોય છે અને 4 તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે। જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય છે। સાચો જવાબ થશે તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે। સવાલ નંબર 10, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું હોય છે? 1 ઓક્ટોપસ, 2 માછલી, 3 વહેલ અને 4 ડોલ્ફિન। સાચો જવાબ થશે 1 ઓક્ટોપસ, તેનું શરીર બોટ આકારનું નથી। સવાલ નંબર 11, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? 1 માછલી, 2 ટેડપોલ,
ત્રણ વહેલ અને ચાર આપેલ પૈકી એકે નહીં તેનો જવાબ વિચારવા માટે તમારી પાસે 5 સેકન્ડ છે। સાચો જવાબ થશે 3 વહેલ। સવાલ નંબર 12, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? 1 દેડકો, 2 ડોલ્ફિન, 3 સાલામાન્ડર અને 4 યાક। જવાબ વિચારવા માટે તમારી પાસે 5 સેકન્ડ છે। સાચો જવાબ થશે 2 ડોલ્ફિન, તે જળચર પ્રાણી છે। સવાલ નંબર 13, નીચેના પૈકી કોનો સમાવેશ ભૂનિવાસ સ્થાનમાં થતો નથી? 1 રણપ્રદેશ, 2 પર્વતીય પ્રદેશ, 3 જંગલો અને 4 તળાવ। તેનો સાચો જવાબ થશે। ચાર તળાવ, તેનો ભૂનિવાસ સ્થાનમાં સમાવેશ થતો નથી। સવાલ નંબર 14, બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? 1 રણ, 2 પર્વતીય, 3 જંગલ અને 4 ઘાસના મેદાન। સાચો જવાબ વિચારવા તમારી પાસે 5 સેકન્ડ છે। 2 પર્વતીય પ્રદેશનું પ્રાણી છે। સવાલ નંબર 15, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? 1 હરણ, 2 સિંહ, 3 યાક અને 4 સસલું। જવાબ વિચારવા 5 સેકન્ડ આપેલી છે। સાચો જવાબ થશે 3 યાક, તે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે। સવાલ નંબર 16, નીચેના પૈકી કયું સજીવ છે? 1 વાદળ, 2 લજામણીનો છોડ, 3 વિમાન અને 4 આગગાડી। અહીં તમે સરળતાથી વિચારી શકો તેવો જવાબ છે। સાચો જવાબ થશે 2 લજામણીનો છોડ, તે સજીવ છે। સવાલ નંબર 17, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે? 1 ગુલાબના, 2 લજામણીના, 3 સૂર્યમુખીના અને 4 પોઈણાના। સાચો જવાબ વિચારવા 5 સેકન્ડ આપેલી છે। 4 પોઈણાના ફૂલો માત્ર રાતે જ ખીલે છે। સવાલ નંબર 18, આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? 1 શ્વસન, 2 પ્રચલન, 3 પ્રજનન અને 4 વૃદ્ધિ। જવાબ વિચારવા માટે 5 સેકન્ડ છે। સાચો જવાબ થશે 2 પ્રચલન, એ લાક્ષણિકતા ધરાવતું નથી। સવાલ નંબર 19, માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? 1 મીનપક્ષ, 2 ચૂઈ, 3 મુખ અને 4 ફેફસા। તેનો જવાબ વિચારવા 5 સેકન્ડ છે। સાચો જવાબ થશે 2 ચૂઈ દ્વારા ઓક્સિજન મેળવે છે। સવાલ નંબર 20, નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? 1 સાપ, 2 કેમેલિયોન, 3 દેડકો અને 4 ઉંદર। તેના જવાબ માટે 5 સેકન્ડ છે। સાચો જવાબ થશે 3 દેડકો, તે ઉભયજીવી પ્રાણી છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7 અને 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોની ક્વિઝ આપણી ચેનલ પર મૂકવામાં આવશે, તેથી અમારી યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।